सूरत कलेक्टराय कचेरी खाते रत्नकलाकारना एक जूथ द्वारा कलेक्टर ने आवेदनपत्र पाठवी रजूआत करवामां आवी हती। रत्नकलाकारना एक जूथ साथे संकळायेला शख्से केटलाक रत्नकलाकारोने लई कलेक्टर कचेरी खाते पहोंच्या हता, जेमना द्वारा कलेक्टर ने आवेदन पाठवामां आव्युं हतुं अने घणा हीरा कारखानाओ नहीं शुरू थया होवानुं जणावी आर्थिक सहायनी मांग साथे कलेक्टर ने आवेदनपत्र पाठव्युं हतुं। छेल्ला घणा समयथी हीरा उद्योग मंदीनी मार सहन करी रह्यो छे। दिवाळी बाद 40-35 दिवस थया छता 20-25% कारखानाओ खुल्या छे, असंख्य रत्नकलाकारो बेरोजगार छे। त्यारे 17 डिसेम्बरना रोज भारत देशना वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કરવા આવનાર હોય, જે ડાયમંડ બ્રુસના પાયાની અંદર રત્નકલાકારોની મહેનત છે, જેમના થકી ડાયમંડ બ્રુસ નિર્માણ પામ્યું છે, જેમના પાયાની અંદર રત્નકલાકારોનું લોહી રેડાયેલું છે, એ ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કરવા આવનાર હોય તો આજના રોજ સુરત કલેક્ટર શ્રી મારફતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અસંખ્ય રત્નકલાકારો બેરોજગાર છે, ત્યારે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। 30 જેટલા રત્નકલાકારોએ 5 મહિનાની અંદર સુસાઇડ કર્યું છે, એમના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે। 2008 અને 2009ની અંદર જ્યારે પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમના જ વરદ હસ્તે રત્નદીપ યોજના ચાલુ થઈ હતી, તો ફરીવાર એમના જ વરદ હસ્તે રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવે। આવી વિવિધ માંગો લઈ આજે સુરત કલેક્ટર શ્રી કલેક્ટર મારફતે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। હીરા કારખાનાઓ બંધ પડ્યા હોવાનું કારણ આગળ ધરી રત્નકલાકારોને આર્થિક તકલીફ પડી રહ્યાનું જણાવ્યું હતું અને તેવા રત્નકલાકારોને આર્થિક પેકેજ તેમજ રત્નદીપ યોજના જાહેર કરી સહાય કરવા અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત।